तो आ पहली घटना नथी ज भूतकाळमां राज्यमां अनेक एवा ब्रिजनी घटना सामावी छे, दुर्घटनानी घटना सामावी छे, तेना पर चोक्कस सवाल उभा थई रह्या छे। सौथी पहेला वात करीशुं एवा 10 ब्रिज विशे के जे भ्रष्टाचारना बीज होवानो दावो थई रह्यो छे। आपने कही दीए के जे रीते आ ब्रिजनी घटनाओ प्रकाशमां आवी छे, तंत्र सामे चोक्कस मोटा सवालो छे। 10 ब्रिजनी वात करीशुं। अमदावादमां हाटकेश्वर ब्रिजमां करोड़ो रूपियानो भ्रष्टाचार आचरवामां आव्यो छे, छेवटे आ पुल तोड़ी नाखवो पड़शे। वडोदरानी वात करीए, अहींया अटल ब्रिजमां भ्रष्टाचारना મસમોટા ગાબડા પડ્યા છે, આ પ્રકારનો આરોપ ચોક્કસ લગાવાઈ રહ્યો છે। અટલ બ્રિજ ટૂંક સમયમાં જ પહેલા બનાવાયો હતો। મોટા મહુવાની વાત કરીએ, બ્રિજ નબળી ગુણવત્તા હોવાનો એક રિપોર્ટ પણ સામે આવ્યો હતો। તો અવારનવાર બ્રિજની ગુણવત્તા સામે મોટા સવાલ પૂછવામાં આવી રહ્યા છે। છોટાઉદેપુરની વાત કરીએ તો ભારાજ નદીના જૂના બ્રિજના પાયા બેસી ગયા હતા, આ પ્રકારની એક ઘટના ચોક્કસ પ્રકાશમાં આવી હતી છોટાઉદેપુરથી। સુરતની વાત કરીએ, જ્યાં વેડ વરિયાઓ બ્રિજનો ભાગ બેસી જતા ગુણવત્તા સામે અનેક મોટા સવાલ ચોક્કસ ઊભા થઈ રહ્યા છે। તો આવા અનેક બ્રિજ રાજ્યમાં હાલમાં પણ છે કે જેની તપાસ થવી અત્યંત જરૂરી છે। સુરત હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, અમદાવાદનો 125 વર્ષ જૂનો એલિસ બ્રિજ પણ હાલમાં જર્જરિત થઈ ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે। તો જે રીતે આ બ્રિજ નબળા પડી રહ્યા છે, મહેસાણાની વાત કરીએ જ્યાં અંબેડકર બ્રિજની ખરાબ હાલતથી લોકોને ચોક્કસ હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અનેક બ્રિજ જૂના છે, મહીસાગરનો તાંત્રોલી બ્રિજનો સ્લેબ તૂટતા પણ એની ગુણવત્તા માટે અનેક મોટા સવાલો ભૂતકાળમાં પણ ઊભા થઈ ચૂક્યા છે। તો ડાંગમાં વાત કરીએ, જ્યાં બોરી ગાંઠવા પુલ અને ભેંસકાતરી બ્રિજ જોખમી હોવાના અહેવાલો પણ વારંવાર સામે આવી રહ્યા છે। તાપીની વાત કરીએ, જ્યાં આંબોલી બ્રિજની પ્લેટ ખસી જતા ગુણવત્તા મુદ્દે ચોક્કસ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। તો આ 10 મોટા બ્રિજની એ પ્રકારની વાતચીત હતી કે જેના કારણે સમારકામ પર અને ચોક્કસ જે ભ્રષ્ટાચાર છે તે મુદ્દે ચોક્કસ સવાલો છે। પરંતુ હવે સવાલ ચોક્કસ છે કે ભ્રષ્ટાચાર આ તમામ બ્રિજમાં આચરાયો છે કે નહીં, કેમ સારી ગુણવત્તાના બ્રિજ બની શકતા નથી, શા માટે જૂના બ્રિજ રિપેર થતા નથી, લોકોના જીવને જોખમમાં આખરે કેમ મૂકવામાં આવી રહ્યા છે, આવા સવાલો ચોક્કસ આ ઘટના પરથી ઊભા થઈ રહ્યા છે। શું મોરબી જેવી દુર્ઘટના સર્જાય તેવી તંત્ર રાહ જોઈને બેઠું છે, આ સૌથી મોટો સવાલ છે। શું કોઈ મૃત્યુઆંક આવે તેની રાહ જોઈને બેઠું છે સરકાર, વર્ષો જૂના બ્રિજ તૂટી પડે તેની રાહમાં કેમ છે સરકાર, શા માટે રિપેરિંગ કામ સમારકામ થતું નથી, નિયતમાં ખોટ છે કે પછી ભ્રષ્ટાચારમાં જ રસ છે, આ પણ એક મોટો સવાલ ચોક્કસ તંત્ર સામે ઊભો થઈ રહ્યો છે। ક્યાં સુધી સામાન્ય જનતા આ ખરાબ ગુણવત્તાવાળા બ્રિજનો શિકાર બનતી રહેશે, અંદર વહીવટના દાખલા ક્યાં સુધી અવારનવાર ગુજરાતમાંથી આવી રીતે સામે આવતા રહેશે, આ તમામ મોટા સવાલો ભ્રષ્ટાચાર સામે ચોક્કસ ઊભા થઈ રહ્યા છે। આ વાત કરીશું કે હવે કેવી રીતે આ ભ્રષ્ટાચારને ડામી શકાશે, કેમ કે અવારનવાર ગુજરાતમાં આ રીતે બ્રિજ તૂટી રહ્યા છે।